नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिनमां આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। યુપી ચૂંટણી પરિણામના 48 કલાકમાં મોદી શાહ ગુજરાત આવશે। એરપોર્ટથી કમલમ સુધી પીએમનો ભવ્ય રોડ શો। હિન્દુ ધર્મસેનાનું વિરાટ લોન્ચિંગ, વિશાળ જનમેદની સાથે હિન્દુ સંમેલન યોજાશે। 10,000 રબર ગ્લવ્સની મદદથી લતા મંગેશકરની પ્રતિમા બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે કોરોના કાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે। આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે, ત્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના 48 કલાકમાં પહેલીવાર બંને નેતા ગુજરાતમાં એક સાથે પ્રવાસે આવી રહ્યા છે। આ વર્ષે જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે। આ તકે પીએમના કાર્યક્રમને લઈને શુક્રવારનું વિધાનસભા બજેટ પણ રદ કરવામાં આવ્યું છે, ત્યારે એરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ તૈયારીઓની સમીક્ષા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, મેયર કમિટી ચેરમેનોએ કરી છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 1 લાખની માનવ સાંકળ બનાવવામાં આવશે। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા 13 માર્ચ રવિવારના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ફનવર્લ્ડ પાસે વિરાટ ધર્મ સંમેલન, શાકોત્સવ તેમજ હિન્દુ ધર્મ સેના લોન્ચિંગ તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબના 67મા જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને પૂર્વ મુખ્યમંત્રી પણ વિશેષ ઉપસ્થિત રહેશે। આ આખું ધર્મ સંમેલન કરવાનો ઉદ્દેશ્ય સાહેબ એ છે, 137 આપણા નાના મોટા સંપ્રદાયો છે, મહંતો, પીઠાધીશ્વરો, પીઠાધિપતિઓ બધા જ એક મંચ ઉપર આવી અને ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગંગા રક્ષા અને ગૌરક્ષા આના માટે કટિબદ્ધ થાય। અને યુવાનો જે છે એ અત્યારની જે યુવા પેઢી છે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક આખું એના તરફ વળી છે, એ આપણા હિન્દુ ધર્મ તરફ પાછી વળે। આપણા ઉત્સવો છે, આપણી પરંપરા છે, આપણો ભવ્ય વારસો છે, એનાથી માહિતગાર થાય એના માટેનું જ આખું આ ધર્મ સંમેલન છે। 13 તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 10,000 થી 15,000 લોકો એકત્રિત થશે અને આપણા ગુજરાતના, સૌરાષ્ટ્રના જે દેશાણની જગ્યાઓ છે, નાના મોટા બધા સંતો છે, એ બધા સંતો પણ ઉપસ્થિત રહેશે। ગુજરાતનું આપણું નેતૃત્વ અત્યારે પાટીલ સાહેબ કરી રહ્યા છે, એમનો 67મો જન્મદિવસ છે, એટલે બધા સંતો ભેગા મળીને એને આશીર્વાદ આપશે। ખાસ કરી પૂછવાનું મન થાય કે કોર એજ્યુકેશન આપવું, આગળ એજ્યુકેશન તમને ભૂખ પણ વધી છે, પેરેન્ટ્સને પણ વધી છે, બાળકોને વધી છે, એની સામે સાથે જે અતિક્રમણ તમે જે વોટ્સએપ પર બધું કીધું, એ જે એટલું બધું સામે રોજ એવી ઘટનાઓ આવે છે કે આપણે આ સમાજ આપણો ક્યાં જશે, જે નરેન્દ્ર મોદીમાં જે રેપના કેસ આ બધું આપણી અમે આવી ગયું છે, તો આપણે વિકાસ પછી પ્રગતિ તરફ છી એઝ એ સંત અમે આપણી પાસે ભાઈ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે। બાળકને જે પાયાના સંસ્કાર છે, આ તમારું બિલ્ડિંગ છે એનો પાયો મજબૂત છે તો આ ઇમારત તમે સુરક્ષિત તમે જોઈ શકો છો અને ઘણા વર્ષો સુધી કંઈ થવાનું નથી। એટલે બાળકોને પહેલાં શું હતું કે સંયુક્ત પરિવારમાં બધા રહેતા, દાદા, દાદી, કાકા, કાકી, હા બધા જ ભેગા હતા। હવે એમાં જે વડીલો હતા ને ભાઈ, એ નાના બાળકોને સંસ્કાર આપતા, એને ભગવાનની વાતો કહેતા, એને આપણા રામની વાત કહેતા, કૃષ્ણની વાત કહેતા, આપણા મહાન યોદ્ધાઓ છે એની વાત કહેતા। હવે શું થયું છે કે આ સોશિયલ મીડિયાના યુગમાં ઘરનો પુરુષ છે એ આખો દિવસ બહાર છે, ગૃહિણી છે, હવે સિંગલ મધર હોય એટલે એના કામમાં વ્યસ્ત, બાળકને જે સાંપ્રત સમયમાં આપવું જોઈએ ને એ મળતું નથી, એટલા માટે આ પાયાથી જ છે ને આ ખરડાયેલું છે। અતિક્રમણ થયા, હા પ્રજા પોતાનું ભૂલી જાય અને આપણે અંગ્રેજી તરફ ભૂલી ગયા, એની હિસાબે સંસ્કૃતિ લોપ થવા એવું આપણે લાગી ગયું
સાચી વાત છે ભાઈ આપની, અને આ ચિંતાનો અને ચિંતનનો બે વિષય છે, આ મનોમંથનનો જ આખો વિષય છે. પણ હવે છે ને ભાઈ, છેલ્લા 5-7 વર્ષમાં આપણે જોઈએ છીએ આપણો જે હિન્દુત્વનો ગ્રાફ દબાઈ ગયેલો હતો ને, હું ખુલ્લું કહીશ કે મોદી સાહેબના શાસન પછી આ હિન્દુત્વ વૈધુ, આપણામાં હિન્દુ આપણે બધા છીએ, આપણી આસ્થા બધી જ છે, ક્યાંક ને ક્યાંક આપણે મંદિરે પગે લાગીએ છીએ, મા બાપને પગે લાગીએ છીએ, ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, હિન્દુ આપણે છીએ, પણ આપણામાં હિન્દુત્વ નથી. આપણી જે નૈતિક ફરજો છે એ નૈતિક ફરજો આપણે ચૂકી ગયા છીએ, ભાવ હા એ નથી. હવે આ પાછો આ યુગ ટેકનોલોજીનો છે. હું ઘણી વાર કહું છું કે માણસ પડે ને તો લોકો હસે છે, અને મોબાઈલ પડે તો લોકો રડે છે. આ ટેકનોલોજીનો યુગ છે. પણ હવે છેલ્લા 7-8 વર્ષથી જાગૃતતા બધામાં આવી છે, અમારા સંતોમાં પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈર્ષાઓથી માંડી અને મતભેદ બધા હતા, પણ છેલ્લા 7-8 વર્ષથી હવે જે હિન્દુત્વ તમે જુઓ છો, અયોધ્યામાં રામ મંદિર આપણું બની રહ્યું છે, ભવ્ય કાશી, દિવ્ય કાશી, અને હવે આગે કૂચ આપણે મથુરા તરફ કરી રહ્યા છીએ. હવે યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાઈ આમાં જોડાય છે, અને આ આખી હિન્દુ ધર્મ સેના અમારી છે, આનું કામ જ એ છે ભાઈ. આ અખિલ ભારતીય સંત સમિતિ છે એ સંતોની સમિતિ છે. સંતો પાસે અત્યાર સુધી પદ નહોતા, સંતોનો યુઝ બધા કરી લેતા હતા. સમજા કે સ્વામી આવજો, પ્રવચન બહુ શરૂ કરો છો, સ્વામી બોલી જાય, અભી બોલા અભી ફોક, પછી સ્વામી જતા રહી, પાછા ક્યારે આવે તો પાછો ઉત્સવ હોય ત્યારે સ્વામીની યાદ આવે. હવે સંતો પાસે એક નેતૃત્વ છે, અત્યાર સુધી સંતો પાસે આવા નેતૃત્વ નહોતા. આ હિન્દુ ધર્મ સેના છે એ માત્ર ને માત્ર હિન્દુત્વનું કામ કરશે. આપણા ઉત્સવો રામનવમી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, આપણા જે ફ્રીડમ ફાઈટરો છે મહારાણા પ્રતાપથી લઈ અને ઝાંસીની રાણી સુધીના, આપણા નાના છોકરાને ભાઈ તમે પૂછો ને કે હનુમાન એટલે કોણ, તો કે કાર્ટૂનમાં આવે છે. આ આપણી કડવી વાસ્તવિકતા છે. હા યસ, છોટે ભીમથી માંડી અને કૃષ્ણ સુધી આ બધા કાર્ટૂનો બનાવી દીધા છે. અમે છે ને ભાઈ આના માટે ખૂબ મહેનત કરીએ છીએ. તમે કહો છો તમે આ જાગરણ ચલાવો, હું તમને બાહેંધરી આપું છું કે તમે કેસો ત્યારે, કેસો ઈ સ્કૂલમાં, કેસો ઈ ટોપિક ઉપર હું લેક્ચર લેવા માટે આવીશ. સુરેન્દ્રનગર મૂડી રોડ પર આવેલા MN રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લતાજીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, ત્યારે 10,000 રબર ગ્લોવ્સની મદદથી લતા મંગેશકરની 50 ફૂટથી વધુની પ્રતિમા બનાવવામાં આવી છે. આ તકે NM રબરના ડાયરેક્ટરો તેમજ કંપનીના માલિકો તેમજ રાજકીય અગ્રણીઓ અને શહેરીજનો મૂળી રોડ પર આવેલા MN રબર પ્રાઇવેટ લિમિટેડ ખાતે હાજર રહ્યા હતા. આ ખાસ પ્રતિમા બનાવવા માટે ઇન્દોરથી કારીગરો પણ બોલાવવામાં આવ્યા, અને સતત 8 દિવસ સુધી પ્રતિમા બનાવવા પાછળ સમય ફાળવવામાં આવ્યો હતો, ત્યારે રબરથી બનાવવામાં આવેલ પ્રતિમાએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો અને સુરેન્દ્રનગર જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં ફરી એક વખત પ્રસિદ્ધ બન્યું છે. આ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જ્યારે ઝાલાવાડની ધરતી ઉપર બનતો હોય ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ UK બેઝડ અને વર્લ્ડની અંદર બધા જ સોશિયલ મીડિયા, સોશિયલ વર્કર્સ કંપની દ્વારા અને ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કે અલગ જ કામ કરવામાં થતું હોય, એટલે કે વર્લ્ડમાં ક્યારેય ન થતા હોય એવા કાર્ય જે થતા હોય અથવા તો એવા કોઈ રેકોર્ડ બનતા હોય એને અમે ઓફિશિયલી એટેમ્પ કરતા હોઈએ છીએ. આજે આ એટેમ્પના ભાગરૂપે ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલ MN રબર ગ્રુપ દ્વારા લતા મંગેશકરજીના ફેસને 5,000 સ્ક્વેર ફીટની અંદર આશરે 30,000 જેવા હેન્ડ ગ્લોવ્સથી એમનું આખું ફેસ સાથે સંગીત એટલે કે સંગીતના ગીતાર અને ડક સાથેનું જે બરદાવ છે એવો આવો અત્યાર સુધીનો એક પણ રેકોર્ડ વર્લ્ડમાં ક્યાંય બનેલો નથી, જે અમે ઓફિશિયલી એનાઉન્સ કરીએ છીએ. અને એના માટે MN રબરને અને ઝાલાવાડની અંદર આવેલી દરેક ઇન્ડસ્ટ્રીઝને અભિનંદન આપીએ છીએ કે આવી જ દરેક વર્લ્ડ રેકોર્ડ બનતા રહે. અને આજથી MN રબરને આ જે રેકોર્ડ બનેલો છે એને ઓફિશિયલી એટેમમાં માન્યતા આપવામાં આવે છે, અને ફરીથી એને ઓફિશિયલી UK એમ્બેસીની પાર્લામેન્ટમાં એમને સન્માન માટે બોલાવવામાં આવશે. જેમથી આજ રોજ સુરેન્દ્રનગરની ધરતી પર MN રબર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લતા મંગેશકરજીના 5,000 પોર્ટ્રેટને હેન્ડ ગ્લોવ્સ મેડ સુપર રંગોળી બનાવવામાં આવી છે, જે 3D રંગોળી છે. સાથે સાથે MN રબર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે યુઝફુલ, જે દરરોજ યુઝ થઈ શકે છે એવા હેન્ડ ગ્લોવ્સના ઉપયોગથી 3D રંગોળીનું સુંદર આયોજન કરેલું છે, જે હું પોતે દિવ્યાંગ ગાંધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરફથી એમને શુભેચ્છાઓ પાઠવું છું. અને આજ રોડ MN રબર પ્રાઇવેટ લિમિટેડનું નામ
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં દર્જ થાય છે જેની જાહેરાત કરીએ છીએ. રાજકોટ શહેરની મધ્યમાં ગોંડલ રોડ ખાતે 113 વર્ષ જૂની દશાશ્રી માળ અને વણિક જૈન વિદ્યાર્થી ભુવનનું સંત ધીરજ મુનિ મહારાજ સાહેબના અનુગ્રહથી સંપૂર્ણ નવીનીકરણ શિલારોપણ વિધિ આગામી 13 માર્ચના રોજ યોજાશે. 113 વર્ષ જૂની જૈન વિદ્યાર્થી ભુવનના નવીનીકરણને લીધે શિક્ષણનું હબ બની રહેલા રાજકોટ ખાતે અભ્યાસ અર્થે આવનાર જૈન સમાજના વિદ્યાર્થીઓને મોંઘા ભાડા ચૂકવવા નહીં પડે તેમજ સુવિધાયુક્ત અને આધુનિક બોર્ડિંગ વ્યવસ્થા મળી રહેશે. નોંધનીય બાબત એ છે કે જૈન ભુવનના નવીનીકરણ માટે અત્રે જ રહીને અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી જ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આપણે શિલા ઉપવિધિનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં આવવા માટે. દુર્દૈવે જે આપણે 113 વર્ષથી આજ સુધીનો ઇતિહાસ તો ન કહી શકાય, પણ અત્યાર સુધીના જે બોર્ડિંગની સ્થાપના થઈ ત્યાર સુધીની પ્રેસ નોટામાં આપણે મોટા પગના મુદ્દાઓ આવરી લીધા. બરાબર કે બોર્ડિંગની સ્થાપના ક્યારે થઈ અને બહુ મોટી કદાચ વાત એવી કહી શકાય 1922માં બોર્ડિંગ તૈયાર થઈ ગઈ, પછી 3 વર્ષ પછી એટલે 1925માં ગાંધીજીની રાજ હોય અને ગાંધીજીના વરદ હસ્તે બોર્ડિંગનું ઉદઘાટન થયું. એનો એક બહુ દુર્લભ ફોટોગ્રાફ્સ આપણી પાસે એક કોપી ક્યાંકથી મળી છે, એમાં રાજકોટના નામદાર સાહેબ ઠાકોર સાહેબ પણ હાજર હતા. એના અતિથિ વિશેષમાં રાખીને બોર્ડિંગનું ઉદઘાટન થયું હતું અને જે નવી બોર્ડિંગ આપણે બનાવવાના છીએ એના મુખ્ય ડોનર બોર્ડિંગના પૂર્વ વિદ્યાર્થી શશિકાંતભાઈ બદાણી 1934માં જૈન બોર્ડિંગમાં ભણતા હતા. અત્યારે 91-92 વર્ષની ઉંમર છે. મુંબઈ દશાશ્રી માળી સેવા સંઘ એટલે બહુ મોટી આપણી સંસ્થા જૈનોની, એમાંય પ્રમુખ છે. અને મેઇન તો 91 વર્ષની ઉંમરે હજી એને બોર્ડિંગે પ્રોગ્રામમાં હાજરી આપવાની અને બોર્ડિંગને જોવાની ઈચ્છા છે કે જે ઘણા વર્ષ પછી પાછા બોર્ડિંગે આવી રહ્યા છે આપણી સંસ્થામાં. એટલે આમાં બધા મુદ્દાઓ અત્યાર સુધીનું જે ડોનેશન આવ્યું છે એ ડોનેશનની વિગત એ બધું આપણે આવી રહ્યું. આ નવું બિલ્ડિંગ બનશે અને ઓલું છે એ જૂનું બિલ્ડિંગ સાઈડમાં અત્યારે છે એ લેટરમેન્ટમાં રાખ્યું છે. ટોટલ 17 રૂમની એક વિંગ, બે માળ એટલે 17 × 34 રૂમ. એક રૂમમાં 300 સંખ્યાની 3 છોકરાની સંખ્યા ગણો તો એ પ્રમાણે લગભગ 102 છોકરા સમાવેશ કરી શકાય એવું એટલે ટોયલેટ બાથરૂમ હોલ્ડ. અત્યારના જમાના પ્રમાણેની જે જરૂરિયાત છે, કારણ કે આપણું બિલ્ડિંગ છે જૂનું, રૂમ બધા મોટા છે, ડબલ હાઇટના સરસ રૂમ છે, પણ અત્યારે આ બધું કંઈ એટલું ચાલતું નથી એટલે એ રીતે નવું બિલ્ડિંગનું જે ડિઝાઇન કરી છે એમાં 17 રૂમ બનશે. એક માળે બીજા માળે 17 રૂમ બનશે, બે માળની બિલ્ડિંગ બનશે. તે સિવાય આપણી પાસે એક બીજી વિંગ બી એક્સ્ટ્રા જે જૂની વિંગ છે એ હજી ખાલી જ પડી છે, એ આપણે નવી કરવાનો વિચાર કરીએ છીએ, એ રિનોવેટ કરવાનું. આ આપણે પહેલેથી પાયાથી જ નવું કરીએ. બોર્ડિંગથી જે સ્ટુડન્ટો એન્ટ્રી કેટલી આવવા અપેક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આવતા દિવસોમાં અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં એવા માટે બધા વિદ્યાર્થીઓને રાજકોટ રહેવા આવવું છે, રાજકોટમાં એડમિશન લેવું છે. બોર્ડિંગનું પ્રિમાઇસિસ જોયા પછી સામેવાળાને ઘણી વખત એમ થાય કે એન્જિનિયરિંગમાં ભણતો હોય છોકરાને ભણવા માટે વધારે કોન્સન્ટ્રેશન કરવું પડે. એક રૂમ મોટા ડબલ હાઇટના રૂમ છે એટલે હજી નડિયા છે. બીજું એ છે કે છોકરાઓ પાસે હવે ટાઈમિંગ એટલા નથી, ક્લાસ હોય, ટ્યુશન હોય, બધી ભાગાદોડી હોય એટલે એટલા ટાઈમિંગ એની પાસે રહેતા નથી કે એ બીજા વધારે ટાઈમ પોતાના આ બધા બહુ 400 સ્ક્વેર ફીટનો સમજો ત્યાં 350 સ્ક્વેર ફીટ રૂમ છે, 500 ફૂટનો રૂમ સાફ કરતા એને સમય લાગે. ડબલ હાઇટ હોય તો બાવા જણા થઈ જવાની શક્યતા, તો સાફ સફાઈમાં કોઈ અત્યારે ટાઈમ કન્ઝ્યુમ કરે નહીં. ક્લાસીસ ને આ એટલા ટાઈટ શેડ્યુલ છોકરાઓના હોય છે એટલે આવનારા દિવસોમાં એન્જિનિયરિંગના એડમિશન જે જતા રહીએ પાછા કે બોર્ડિંગનું પ્રિમાઇસિસ એન્જિનિયરિંગ છે બધી જેટલી શાખામાં કમ્પલસરી એડમિશન હોય એટલે એટલે બધા એટલે એ કારણોસર સંખ્યા વધે પૂરેપૂરી શક્યતા. અત્યારની સંખ્યા છે એ ઉત્તરોત્તર થોડી ઘણી વધઘટ વધઘટ થયા પછી અત્યારે સંખ્યા કોરોના કારણે ઓછી. આપણી 113 વર્ષ જૂની બોર્ડિંગ જેવા ઘણા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં અભ્યાસ કરીને જતા રહ્યા છે અને પોતપોતાના સ્થાન ઉપર બહુ સારા સ્થાન ઉપર આવ્યા છે, એ બધા વિદ્યાર્થીઓને અનુલક્ષીને વર્તમાન અત્યારના નવી પેઢીના વિદ્યાર્થીઓને સારી સગવડતા મળે એ માટે ગુરુદેવ ધીરજ મુનિ મહારાજ સાહેબના અનુગ્રહથી જૈન બોર્ડિંગનું નૂતનીકરણ કરી રહ્યા છીએ, જેમાં 17 રૂમ નીચે 17 રૂમ ઉપર એવી 34 રૂમની નવા સંકુલની બોર્ડિંગ બનશે, જેનું મુખ્ય ડોનર શશિકાંતભાઈ બદાણી જે મુંબઈથી અને મુંબઈ દશાશ્રી માળી સેવા સંઘના પ્રમુખ છે. અને જૈન બોર્ડિંગના 1934 ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એવો પણ આજે 91 વર્ષની ઉંમરે આ પ્રસંગ નિમિત્તે મુખ્ય ડોનર પણ છે સંસ્થાના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે એવી રીતે સચકમના બધાની પણ પધારી રહ્યા છે.
ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તાલુકાના 190 જેટલા ખેડૂતોએ વડાપ્રધાનને ટપાલો લખી ખેડૂતોને પાકોના પૂરતા ભાવો, સિંચાઈનો પૂરતો જથ્થો, વીજળીના સમયમાં વધારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીને લગતી તમામ સમસ્યાઓ દર્શાવી હતી. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, ભાજપ જિલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકાના સરપંચો સહિત ચોટીલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજના અંગે પણ ચર્ચા કરાઈ હતી. ચોટીલામાં પોપટપરા પર આવેલ કોમ્યુનિકેશન હોલ ખાતે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત દ્વારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 190 જેટલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલો લખી પોતાએ સૂચનો આપી હતા. રાજકોટ ખાતે પ્લાનર ઇવેન્ટ્સ દ્વારા કલર હોલિક 2022 ધૂળેટીનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે ઇવેન્ટમાં અબ તક મીડિયા પાર્ટનર તરીકે પણ જોડાયું છે, ત્યારે ધૂળેટીને લઈ અનેક આયોજનો વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે, ત્યારે પ્લાનર ઇવેન્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અત્યંત નવું અને અનેરું છે. ધૂળેટી રમવા આવનારા લોકોને કોઈ પણ પ્રકારે અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. અંગેની માહિતી આપવા પ્લાનર ઇવેન્ટના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સો મારું નામ યશા શેઠ છે. અમે પ્લાનર્સ ઇવેન્ટ્સમાંથી આવ્યા છીએ. અમે આ વખતે ધૂળેટીની ઇવેન્ટ કરીએ છીએ જેનું નામ છે કલર હોલિક 2022. સો આ ઇવેન્ટ અમે ચાર પાર્ટનર્સ છીએ. માય સેલ્ફ યશા, રવિરાજસિંહ જાડેજા, ધ્યેયભાઈ કમાણી અને કરણભાઈ રાજ. આ લોકો છે વિનાયક, અમારા ડેકોર પાર્ટનર છે વિનાયક ડેકોર્સ છે. તો અમે બે પાર્ટનર્સ અમે ભેગા થઈને આખી ઇવેન્ટ કરીએ છીએ. રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે, જે આખી હું તમને ઇવેન્ટની બ્રીફ આપીશ. આ ઇવેન્ટમાં આપણે રેન ડાન્સ છે, લાઈવ ડીજે છે, જે ડીજે છે આપણે ડીજે અભિષેક કરીને છે એ આવવાના છે. પછી આરજે નિશિતા છે અમદાવાદથી, આપણે એને બોલાવ્યા છે. પછી આપણે લાઈવ ફોટો બૂથ, જે આપણા આખા રાજકોટમાં ક્યાંય નથી થયો કે તમે ઓન ધ સ્પોટ ફોટો ક્લિક કરો અને પછી તમને ઓન ધ સ્પોટ તમને ત્યાં ફ્રેમમાં તમારા ફોટો છે, તમે મેમરીઝ છે તમે સાથે રાખીને તમે જઈ શકો છો. ત્યાં ફૂડ સ્ટોલ છે, આપણે ફૂડ સાથે દેવાના છીએ. પછી આપણે કલર્સ છે, આપણે ગેમ્સ છે. સો આખું એક આપણે ફેમિલી ગેટ ટુગેધર કાઇન્ડ ઓફ થિંગ આપણે કલર હોલિક કરીને ઇવેન્ટ છે આપણે જે રાજકોટમાં લાવી રહ્યા છીએ. સો અમારા ઇવેન્ટનું આખું બ્રીફ હું તમને કરું છું અહીંયા. ઓકે, સો આપણે વેન્યુ છે પ્રદ્યુમન લોન્સ, 150 ફીટ રિંગ રોડ ઉપર કોકોનટ કાઉન્ટીની બાજુમાં છે. નવું પ્રદ્યુમન લોન્સ કહીને આખું પાર્ટી લોન્સ છે, આપણે ત્યાં આખી ઇવેન્ટ કરીએ છીએ. ડેટ છે આપણે 18th March 2022 ધૂળેટીના દિવસે. ટાઈમિંગ્સ આપણે સવારે 9:30 ઓનવર્ડ આપણે સ્ટાર્ટ કરીશું. પછી લેટ સી કે આપણે ક્યાં સુધી આપણે ફન આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ. સો બેઝિકલી આપણે 600 લોકોનું આપણે ટાર્ગેટ કરીએ છીએ, બટ 800-900નું આપણે ફૂટફોલ એક્સપેક્ટ કરીએ છીએ. સુરતમાં 23 વર્ષથી ફ્લો જમ્પ કરીને ભાગી ગયેલા આરોપી ઝડપાયો. આરોપીને 1999માં લિંબાયતની હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. ત્યારે આરોપી 21 દિવસની ફ્લો રજા પર ભાગી છૂટ્યો હતો, ત્યારે આરોપીના જૂના ફોટા અને શારીરિક નિશાનીથી પકડી પાડવામાં આવ્યો. આ તકે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી હતી. સુરત શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી અને સજા પામેલા આરોપીઓ ફરલો રજા અને પેરોલ રજા ઉપરથી જે ફરાર થયેલા હતા તેને પકડી પાડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, સુરત શહેર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાહેબ સૂચનાઓ આપેલી હતી. તે દિશામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આવા ફરાર આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ચાલુ હતી. છેલ્લા એક વર્ષથી એક આરોપી છે, રમેશ ઉત્તમ તાયડે, જેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 1995 વર્ષમાં પોતાની પત્ની અને પોતાના સગા દીકરા ઉપર કેરોસીન છાંટી અને તેમને સળગાવી અને ડબલ મર્ડરનો ગુનો આચરી 2 વર્ષ સુધી વડોદરા મધ્યસ્થ જેલમાં રહ્યા બાદ ત્યાંથી 21 દિવસની ફરલો રજા ઉપર ગયેલો અને ત્યારબાદ એ ફરાર થઈ ગયો હતો. તેને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા એક વર્ષથી વર્કઆઉટ હતી. આ દરમિયાન આ આરોપીના શારીરિક શું ફેરફારો થયા હશે અને એનું હાલનું દેખાવ વર્ણન શું હશે તે જૂના ફોટોગ્રાફ્સ અને જૂની બાબતો સાથે મેચ કરી અને PSI પેરોલ ફરલોના PSI PN પઢિયાર સાહેબ અને એમની ટીમના માણસો આ બાબતમાં વર્કઆઉટ કરતા હતા. એ દરમિયાન એમણે સચોટ માહિતી મળી કે હાલનો જે આરોપી છે એ પોતાનું નામ રમેશની જગ્યાએ દિનેશ કરી અને મહારાષ્ટ્રના ઉલ્લાસનગર થાણેમાં કડિયા કામની મજૂરી કરે છે
ત્યાં તેણે બીજા લગ્ન કરી લીધા છે અને પોતાના પરિવાર સાથે રહે છે. આ દિશામાં તેમણે સચોટ બાતમીના આધારે મહારાષ્ટ્ર જઈ આ આરોપીની ધરપકડ કરી અને ખરાઈ કરતો તે આ રમેશ તાળે જે લિંબાયતમાં ખૂન કર્યા પછી છેલ્લા 23 વર્ષથી ફરાર હતો એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી અને વડોદરા મધ્યસ્થ જેલમાં મૂકવાની કાર્યવાહી હાથ ધરેલી છે. પત્નીની હત્યા કરવાનું કારણ શું હતું એનું? આ જે તોહમતદાર છે તે જ્યારે 1995માં સુરતમાં તેના પરિવાર સાથે રહેતો હતો ત્યારે સંચા મશીનમાં કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન તેને એક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો થઈ ગયેલા હતા, જે અંગેની જાણ તેની પત્ની રાજકન્યાને થઈ જતો તેમના કુટુંબમાં ઝઘડાઓ શરૂ થયેલા હતા, જેથી આ રાજકન્યાનો કાયમ માટે અને કાંટો કાઢી નાખવા માટે રાત્રિના 10 વાગ્યાના સુમારે તેની ઉપર કેરોસીન છાંટેલું અને ત્યારબાદ એ જ્યારે સળગતી હતી ત્યારે તેના પોતાના પુત્રને પણ તેની ઉપર એણે નાખી દીધેલો હતો અને આવી રીતે બાપુના અંતિમ દર્શન માટે પુનિત આશ્રમ ખાતે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. 12 તારીખે એક ધર્મસભાનું આયોજન પુનિત આશ્રમ ખાતે યોજવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢથી હું મિલન જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક ખૂબ જ દુઃખદ સમાચાર જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાંથી આવ્યા છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ગિરનાર સાધના આશ્રમના સંસ્થાપક અને સ્થાપક પુનિત મહારાજનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે, બ્રહ્મલીન થયા છે. લગભગ 60ના દશકામાં જૂનાગઢ ક્ષેત્રે અહીં પધારેલા પુનિત આશ્રમના સ્થાપક પુનિત મહારાજનું આજે અચાનક જ અવસાન થતાં તેમના દેશ વિદેશમાં વસતા લાખો સેવકોમાં એક શોક ફેલાયો છે અને આ સમાચાર વાયુ વેગે તેમના સેવકગણમાં પ્રસરી જતાં આજે દેશ વિદેશના અનેક લોકો જૂનાગઢ ખાતે પુનિત મહારાજના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે. મિત્રો, અમે અબ તકના માધ્યમથી પુનિત મહારાજના અંતિમ દર્શન આપને કરાવવા જઈ રહ્યા છીએ. અમે આપને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ પુનિત મહારાજના. આજે સવારે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં પુનિત મહારાજનું બ્રહ્મલીન થયા છે. રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે, ત્યારે આજે જીઆઈડીસી મેઇન રોડ પર અમૂલ કારખાના સામે ઈંડાની લારી અને શેરડીના રસનો ચીચોડો ધરાવતા ખોડિયાર પરાના મુસ્લિમ આધેડ સાંજે 8-1 વાગે પર પ્રાંતીય યુવકનો મોબાઈલ ફોન ચોરનારા જંગલેશ્વરના 2 રાજપૂત શખ્સ પાસેથી મોબાઈલ ફોન પાછો અપાવી આ બંને શખ્સોને પ્લાસ્ટિકના પાઇપથી ફટકાર્યા હોય તેનો ખાર રાખી આ બંને શખ્સોએ કાવતરું ઘડી રાત્રે 11-1 વાગે 11 જણા સાથે ફરીથી રસના ચીચોડે આવી ધમાલ મચાવી મુસ્લિમ આધેડને અમુકે પકડી રાખી 3 જણાએ 9 જેટલા છરીના ઘાઝીકી ક્રૂરતાથી હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી હતી. આધેડની હત્યા તેના ભત્રીજા સહિતના લોકોની નજર સામે જ કરાઈ. ઘટના એવી બની હતી, જેવી તે મેં જણાવી એમ મને મારા કાકાના છોકરાનો ફોન આવ્યો, આ રીતનું થઈ ગયેલું છે દુકાને અને કાકા માથે 12-13 જણાએ વાર કર્યો હોય, ખૂની હુમલો કર્યો હોય, તો ગયોગા આવી જાઓ. હું મારું ફેમિલી લઈને ગયોગા ખોડિયાપરામાં આવી ગયો. અહીંયા જઈને સમગ્ર ઘટના જોઈ તો મારા કાકાની લાશ રોડ ઉપર પહેરી હતી ને પોલીસની ગાડીઓ હતી. જાણવા મળ્યું કે આ રીતનો બનાવ બની ગયેલો હતો, કોઈક ગઠિયાએ મોબાઈલ ચોર્યો હશે. એ મોબાઈલ મારા કાકાએ ધોલ ધપાટ કરીને એ મોબાઈલ એને અપાવ્યો. એ અપાવ્યો એ સમગ્ર પછી 3-4 કલાક પછી 11:30 આવ્યા. 11:30 એ 11:30 બાજાના આવ્યા. એ છોકરાએ કીધું જો મને આ ભાઈએ માર્યો હતો, તો એ લોકોએ 12-12 જણા ચોંટી ગયા હતા. ના ના, હું નથી રોકતો, કેમ કે મારે ખોડિયાપરામાં રહેવાનું છે. નહીં ઘટના બની ખોડિયાપરામાં અમૂલની સામે. મને જાણ થઈ મારા જે આ મારા કાકાની હત્યા થઈ ને એની જ બાજુમાં મારા બીજા કાકા રહીએ, એને મને જાણ કરી.
કે આ રીતનું થઈ ગયું છે. પોલીસે અત્યારે કોઈની ધરપકડ કરી છે એ તો અમને ક્યાંય ખ્યાલ નથી. કીધું એ કેસ કર્યો એ બસ એટલી વિનંતી છે કે જલ્દી જલ્દી પકડાય છે. જૂનાગઢના કેશોદમાં ફુવારા ચોકમાં 5 યુવકોએ એક સંપ કરી યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. યુવક પર જ્ઞાતિ પ્રત્યે વિવાદ કરી હાથમાં પહેલેલ કડા વડે માર મારી સોનાના ચેઇનની લૂંટ કરી હતી, ત્યારે યુવકને લોહીલુહાણ હાલતમાં ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઈજાગ્રસ્ત યુવકે માર મારનાર યુવકો દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ કર્યા હતા. આ તકે પોલીસ દ્વારા અન્ય તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ પંકજ દેવજીભાઈ પરમાર છે. આજે બપોરે 2 વાગે હું જ્યારે મારા નાના ભાઈને નોકરીમાં રાજકોટ જવાનું હતું તો હું એમને મૂકવા જતો હતો, તો ફુવારા ચોક આસપાસ 3 જણા પૂરપાટ ઝડપે ગાડી દોડાવીને દારૂ પીધેલી હાલતમાં હતા. મેં એમને કીધું સાઈડમાં રોકાવડાવ્યું એમને, અને ગાડી રોકાવતા ખબર પડી ગઈ કે એ લોકો પીધેલા જ છે. અને પછી ધરાધરાર એ લોકો ઝઘડવાની કોશિશ કરતા હતા, તો પછી મેં એમને કીધું હું કહો તમારે હું કહો જે કરવું એ કરી લો, કેમ કે આ વસ્તુ વ્યાજબી નથી ને હું પોલીસમાં કમ્પ્લેન કરીશ. તો એમ કહેતા એ ભાઈ થોડોક બીજા 2-3 જણાને બોલાવી લાવે, એમાંથી 2 જણા પછી આવેલા. તો એમાં એક શખ્સનું નામ છે 52 રબારી, વાસાવડીમાં લગભગ રહી જાય. એ શખ્સ આવીને પછી એને મારી જોડે ઝઘડો ચાલુ કરી દીધેલો અને જ્ઞાતિ વિશે એલફેલ બોલેલું, મને એલફેલ બોલેલું, મને ઈચ્છા પહોંચાડી. પછી મારા અમારા બંને ઝઘડો થઈ ગયો. મને હાથમાં એના કડાથી મને મારા માથામાં માર્યો અને મને 4 ટાંકા આવેલો છે. હું પોલીસ ફરિયાદ મારે કરવી જ છે. અને હા, મારી મારા ગળામાં સોનાનો ચેન હતો એ, અને મારો મોબાઈલ પછાડી દીધો, તો મારો મોબાઈલ પણ કામ નથી કરતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટની પ્રખ્યાત સાવલિયા આંખની હોસ્પિટલ ખાતે તારીખ 8-12 સુધી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓનું સમાજમાં હંમેશા આગવું યોગદાન રહ્યું છે, ત્યારે આ યોગદાનને ખરા અર્થમાં બિરદાવવા હેતુસર ડોક્ટરો અનુરથ સાવલિયા દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિદાન કેમ્પમાં આંખની સંપૂર્ણ સારવાર કરવામાં આવશે, સાથોસાથ નંબર ઉતરાવવા માટે લેઝર ઓપરેશનનો જે ખર્ચ થતો હોય છે તે પણ 50% રાહત દરે કરી આપવામાં આવશે. ત્યારે સંપૂર્ણ નિદાન કેમ્પ વિશેની વિગતવાર માહિતી ડોક્ટર અનુરથ સાવલિયા દ્વારા અબ તકની ખાસ મુલાકાતમાં પૂરી પાડવામાં આવી હતી. સાવલિયા હોસ્પિટલ કે જે લવ યોર સાઇટના સ્લોગન ઉપર કામ કરે છે, એવા ઉદ્દેશ અને સેવાના ઉદ્દેશથી ઉપયોગી થવાના હેતુથી આજે મહિલા દિવસની અનેરી રીતે ઉજવણી કરી છે. અને એ ઉજવણીના ભાગરૂપે અમે બધી જ બહેનોને લંબર ઉતારવાના ઓપરેશન, જેને લેઝર સર્જરી કહેવામાં આવે છે, એ અમે 50% રાહત દરે કરી આપવાના છીએ. અને એના માટે અમે એક અલાયગી વ્યવસ્થા રાખી છે કે એક QRS કોડ સ્કેન કરી અને યુટ્યુબ ઉપર એનું જે કંઈ ફોર્મ આવતું હોય, જે ગૂગલ ફોર્મ છે, એ ફિલઅપ કરી અને અમને મોકલવાનું છે. અને એ ફોર્મ ફિલઅપ કરનાર દરેક બહેનોને અમે અમારા ટાઈમે બોલાવશું. એની સંપૂર્ણ આંખની તપાસ, નંબર ઉતારવા રિલેટેડ જે હશે એ કરશું અને એ મુજબ એને ઓપરેશનની તારીખ આપશું. અને આ તકે આ રીતે અમે ઉપયોગી થવાનો એક અભિગમ મહિલા દિન નિમિત્તે આયોજન કર્યું છે. લેઝર સર્જરી છે એ આમ ટેકનોલોજી બેઝ સર્જરી છે, ખૂબ ખર્ચાળ હોય છે અને ખાસ કરીને દીકરીઓમાં મેટ્રિમોનિયલ પર્પઝ માટે. એક દીકરીઓ એટલે કે આમ જોવા જઈએ તો એને દેખાવાનું ખૂબ મહત્ત્વ હોય, સારા દેખાવું, અને એમાં ચશ્મા છે એક સોશિયલ સ્ટિગ્મા હોય છે, એક નડતરરૂપ હોય છે, તો એ દૂર થઈ જાય એના માટે એક સપના જેવી વાત હોય. અને આટલી ખર્ચાળ પ્રોસિજર છે એ ખૂબ રાહત દરે થાય, 50% રાહત દરે થાય, તો એ ખરેખર આમ સપનામાં આવે એવી વાત ગણાય. અને આ જ હેતુથી બહેનોને ઉપયોગી થવાનો અમારો આ હેતુ છે અને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. અત્યારે અમારું રજીસ્ટ્રેશન આમ તો 8 તારીખ પૂરતું, એક દિવસ પૂરતું જ રાખેલું હતું, પણ જે રીતે બધાનો ફ્લો છે અને બધાની લાગણી છે અને મોટાભાગના બહેનો જે સમાજમાં ખૂબ એક્ટિવ હોય છે એ મહિલા દિને ખૂબ વ્યસ્ત હોય, તો એ બધાનો એક અમને આગ્રહ હતો કે સાહેબ આ રજીસ્ટ્રેશન તમે હજી 1 કે 2 દિવસ વધારે ચાલુ રાખો. એટલે અમે ગુરુવાર સાંજ સુધી અમે આ
લિંકને ઓપન રાખી છે, એટલે ગમે એ બહેનોને હજી આગળ લાભ લેવો હોય તો તે ઓનલાઈન પોતાનું રજીસ્ટ્રેશન કરાવી. લીંબડી નેશનલ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ચણાના પાકની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાએ ચણાની હરાજીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે લીંબડી ચૂડા અને ભાલપંથક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ચણાના પાકની હરાજી માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. રોજ લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના સહયોગથી ગુજકો માસોલ દ્વારા ખેડૂતોના ચણા સરકારશ્રીએ નક્કી કરેલા ટેકાના ભાવથી ખરીદવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારશ્રીનો આશય છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે, ખેડૂતોને પોતાના ખેતરમાં જે કંઈ જણસી પાકે એના પૂરતા ભાવો મળે એ પ્રકારે અનેક વસ્તુઓની ખરીદી ટેકાના ભાવથી ખરીદવામાં આવે છે, જેના ભાગરૂપે આજે લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે 1046 રૂપિયા 20 કિલોના એ ભાવથી ચણાની ખરીદીનો શુભારંભ થયો છે. લીંબડી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની ખરીદી ગુજકો માર્શલ દ્વારા જે કરવામાં આવી છે, અત્યાર સુધી આપણે બધાએ જાણતા હતા કે લીંબડી તાલુકાની અંદર ચણાનું ખૂબ મોટું ઉત્પાદન, અમારો ભાલ વિસ્તાર છે જેની અંદર ચણાનું ખૂબ મોટું ઉત્પાદન થાય, પણ વેચવા માટે થઈને ખૂબ મુશ્કેલી પડતી હતી, હળવદ અને ધાંગધ્રા સુધી જવું પડતું હતું, અહીં કોઈ વેપારથી નહોતું. ત્યારે આજે સરકાર દ્વારા 1046 જે ટેકાના ભાવ બાંધી અને લીંબડી માર્કેટિંગ યાર્ડમાં જે સરકારે ચાલુ કર્યું છે તે બદલ ખૂબ અમારા ખેડૂતો રાજી છે. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આજે એમનો માલ લઈને આવ્યા છે અને અત્યારે કે જ્યારે ચણાની અત્યારે સિઝન છે, અત્યારે ચણા ઉપડે છે, એટલે કે દરરોજ જેટલા ચણા નીકળે એની દરરોજ ખરીદી થઈ જાય, જેવી રીતે એ માલ આપીએ એટલે હાંજે નાંજે એના રોકડા પૈસા મળી જાય છે. એ બદલ જે નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે વડાપ્રધાનની નેમ હતી કે ભાઈ ખેડૂતની આવક બમણી થાય, ઉત્પાદન બમણું થાય, બંને રીતે અમારા તાલુકાની અંદર અત્યારે ઉત્પાદન પણ બમણું છે, ભાવ પણ ખૂબ સંતોષકારક છે. કારણ કે પહેલાં વેપારી પાસે જતા તો 500-700 ર૪ આવતા, આજે 1046 ટેકાના ભાવ છે અને વેપારી ગામડા પણ આથી ઊંચા ભાવે પણ ખરીદી કરવા માટે આવતા હોય છે. આ બદલ ગુજકો માર્શલ અને સરકારનો ખૂબ ખૂબ આભાર. રાજકોટમાં કેનાલ રોડ પર વહેલી સવારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. રોડ પર આવેલા બે દુકાનોમાં પાણી ભરાઈ ગયું. પાણી ભરાવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. દુકાનદારોએ મહાપાલિકાને જાણ કરતા પાણીની લાઇન સરખી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મારું નામ મહેન્દ્ર ભગવાનદાસ ઉદેશી, મારી ઉંમર 74 વર્ષ છે. હું આ પેઢીનો પ્રોપરાઇટર છું. 1910 મારે આ પ્રોબ્લેમ હતો, આ જ રીતે આ પાણી પાઇપલાઇન લીક થઈ હતી. ત્યારે પણ અમને મ્યુનિસિપાલિટીએ કોઈ જવાબ નહોતો આપ્યો, પછી બહુ થયું એટલે એણે થોડી મદદ કરી અને અમારું કરાવ્યું. આ વખતે કાલે આ જ રીતે પાણી હતું, અવારનવાર ફોન કરવા છતાં કોઈ ઉપાડતા નથી, કોઈ કાંઈ કરતું નથી. એમાં એક કોટેચા સાહેબે અને એક મયક, કેવો તમારો મેઇન કોણ છે, મયક મયકભાઈ, એ બે જણાએ ફોન ઉપાડ્યો, બાકી કોઈ નથી ઉપાડ્યો. મેયરને મેં વોટ્સએપ કરેલો, એનો આજ સવારે ફોન આવ્યો કે શું થયું એમ. કોઈ ફોન ઉપાડતા નથી અને લોકોને શું તકલીફ છે એ કોઈ જાણતા નથી. પાણીની મારે સવારે 7 મને બોડીભાઈનો ફોન આવ્યો, મિતનનો, કે ભાઈ આ રીતે થયું છે. કાલે એ જ રીતે થયું હતું, એટલે હું પહેરેલા કપડે કાલે દોડીને આવ્યો હતો, આજે હું દોડીને જ આવ્યો છું અને સવારે એ ક્યારે ખબર નથી, પણ મને હાથ હવા હાથે હું આવ્યો. આ ઘણી નુકસાની છે, તો હજી ગણતરી કરી નથી. અને બીજું અંદર એટલું બધું પાણી છે કે હું કરશું એ નવાઈ લાગે. લગભગ 5-7 ફૂટ પાણી છે, ત્રણેય દુકાન આપણી પોતાની છે. રોડ ઉપર પાણી છે અને બાજુમાં ચેતન હાર્ડવેર છે, અહીંયા બધું પાણી અહીંયા જતું રહ્યું અને ઠેઠ ભૂપેન્દ્ર રોડ સુધી આ પાણી ગયું છે. અને પાણીનો એટલો બધો બેફામ પેલો ઉપયોગ, ખોટો વેસ્ટેજ જાય છે કે એની કોઈ ગણતરી જ નથી. અને બધાને આપણે ફોન કર્યા છે, કોઈ જવાબ નથી આપ્યો. તો એ બે ત્રણ જણા સિવાય. મૂળ અમદાવાદના અને હાલ કાંદીવલીમાં રહેતા હિનલ શાહ જૈન છેલ્લા 12 રેકીની સાધના કરે છે. રેકી શારીરિક, માનસિક, સામાજિક પરિબળોમાં 100% અસરકારક નીવડે છે. ત્યારે પોતાના આધ્યાત્મિક જીવનની શરૂઆત અમદાવાદ સંજીવની હોસ્પિટલ ખાતેથી કરી હતી. હિનલે 4 પણ લખ્યા છે. આ ઉપરાંત મહિલા દિન 2022 નિમિત્તે મુંબઈ ગુજરાતી પત્રકાર હરેશ ગોકાણી અને નગરસેવિકા બીનાબેન દોશી દ્વારા હિનલ શાહ જૈનનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, તથા પત્રકાર દ્વારા હિનલના પોસ્ટરનું અનોખું કેલેન્ડર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર. આજ 8 વુમન દિન્સ નિમિત્ત આજ હમ સભી હમારી ભૂષણ પાર્ક સોસાયટી કે અંતર્ગત જો અમારા ફેડરેશન બનાવવા હે, જો મહિલા મંડળ કા નામે ઉત્કૃષ્ટ મહિલા મંડળ, ઓ મહિલા મંડળ કી બહેનોને આજ હમ
वुमेन्स डे सेलिब्रेट करने के लिए आज हम आए हैं। हमारा सौभाग्य है कि मिसिस इंडिया हिनल शाह जैन मैडम आज हमारे साथ है, और हम सभी ने साथ में मिलकर के, हमारे पत्रकार भाइयों ने भी साथ में मिलकर के आज हमने हिनल बेन का सत्कार सम्मान किया है, सम्मान पत्र दिया है। मैं आज वुमेन्स डे के निमित्त मैं सभी महिलाओं को बहुत शुभेच्छा देना चाहती हूँ कि महिला में ऐसी एक शक्ति है, जो शक्ति को हमने अगर बाहर निकाली, उसका पूर्ण तरीके से स्किल मतलब उपयोग किया, तो हम हमारे समाज हमारे देश को हम जरूर अपना योगदान दे सकेंगे। इसलिए आप मुंबई की नहीं, महाराष्ट्र की नहीं, पर पूरे भारतवर्ष की महिलाओं को मैं आज महिला दिन निमित्त सभी को बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। रापरना 19 वर्षीय श्री रमेशभाई ओझाए छेल्ला बे मासथी रात दिवस मेहनत करी बेटरीथी चालती गाड़ी बनावी छे। त्यारे विश्वभरमां कोरोना महामारी आवी एटले कॉलेज अने शाळाओ बंद थई हती, त्यारे श्रेये घरना ढाबा पर बेटरीथी चालती 2-સીટર 58-ઇંચની ગાડી બનાવી છે। ભંગારના વાળામાંથી જેના પુરાણી ચીજવસ્તુઓ તેમજ લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી આ કાર્ય શરૂ કરી દીધું હતું। જાણી લીધું કે એ સક્સેસ જશે જ આ ગાડીમાં, મેં એને ફૂલ સપોર્ટ કર્યો। એ રાતે 12 વાગ્યા સુધી ઉપર ધાબા ઉપર કામ કરતો, હું જોડે જ રહેતી। એ કહેતો મમ્મી ઓછા ખર્ચે થાય, મેં એને કીધું બેટા ગમે તેટલો ખર્ચો થાય પણ સારામાં સારી વસ્તુ લેવાય। અને ભંગારમાંથી કોઈ પણ વસ્તુ લાવતો ને તો મને મજા જ પડતી, કારણ કે એ કાંઈક નવું સર્જન કરે છે। મને એમ જ થતું વાંધો નહીં બેટા તું તાર લાવ, દિવસના 10 વખત નીચેથી ઉપર ચડતો ને તો હું ખુશ થતી, કાંઈક કરે છે ને। હું તો હજી ગણ એને એમ કહું છું કે બેટા તે હજી ગણ એવું કાર્ય કર, તારા એમ કે આવડતથી એવું કાર્ય કર તો અમારા માટે નહીં સમાજ માટે ને રાષ્ટ્ર માટે ઉપયોગી નીવડે, એ જ માતા પિતાની ધન્યતા છે। આની અંદર ગેર નથી, આની અંદર ડાયરેક્ટ સેલ્ફ સ્ટાર્ટ ટાઈપ ઓન ઓફની સ્વિચ છે, જે ચાવી જ છે, ચાવી આપણે લગાવીને ઓન ઓફ કરી શકીએ। પણ આની અંદર હા ગેરના બદલે ટોટલ 3 મોડ છે, લો મીડિયમ હાઈ। લો ઉપર 20-25 ચાલે, મીડિયમ ઉપર 30-35 ચાલે અને હાઈ ઉપર 45 અરાઉન્ડ ચાલે। વજન આની અંદર લોડ કેપેસિટી એટલી નહીં, પણ જો આની અંદર 300 કિલો, જો આજે ગાડીનો અત્યારે લોડ છે 200-250 કેજી, પણ આની અંદર જો 200 કેજીનો મતલબ મિનિમમ 2-સીટર છે એટલે ટોટલ 2% બેસી શકે, એટલે આ ગાડી એની કેપેસિટી એની એવરેજ એટલી જ આપે। પણ જો આની અંદર ડબલ લોડ કરીએ તો આની ગાડીની એવરેજ થોડી ઓછી થઈ જાય બેટરી કેપેસિટી। એને નાનપણથી જ બહુ શોખ હતો, જ્યારે એકદમ નાનપણથી એને એવું હતું કંઈક રમકડા લાવે છે થોડી ફિટ કરે, વિમાન લાવે વિમાન લાઈન થોડી ફિટ કરે, કોઈ પણ ગાડી હોય લાવે થોડી ફિટ કરે, એને પાછું સાધી ફરી પાછું એને ચાલુ કરે। મેં નાનપણથી શોખ જ હતો, એક ભણવામાં પણ એનો એટલો જ ઇન્ટરેસ્ટ, એને એમાં એમબીબીએસમાં અને ડૉક્ટર બનવાનો પણ એટલો જ ઇન્ટરેસ્ટ હતો, સાથે આ લાઈનનો પણ એ અને બે ગ્રુપ બંનેનો એને ઇન્ટરેસ્ટ વધારે હતો। પણ એને જ્યારે આનું વેકેશન પડ્યું એટલે એને એવી ઈચ્છાથી બુક પપ્પા હું કંઈક બનું, કંઈક બુક મારી ઈચ્છાથી કંઈક બનાવ્યું, એવું બનાવું કે જ્યાં હાલ માર્કેટમાં ન હોય એવું કંઈક બનાવું, એની ઈચ્છા હતી કે બટા બનાવતા, પણ કે પપ્પા હું ચાલુ કરું ભંગારથી ચાલુ કરું, અત્યારે હાલ મારી કોઈ નવી વસ્તુ નથી લેવી, હું ભંગારમાંથી બધી વસ્તુ વીણી તૈયાર કરી અને પછી મારે એક નલિયામાં ભગિની મહિલા મંડળ દ્વારા મહિલા દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મહિલાઓને જાગૃત કરી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સાથે મહિલાઓ આર્થિક રીતે પગભર બને તેવો સૂર વ્યક્ત કરાયો હતો। મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક સ્વાવલંબી બને તેવો અનુરોધ પણ કરાયો હતો। આજે 8 માર્ચ અને મહિલા દિન નિમિત્તે ભગિની મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, તેમાં સાસતમ કન્યા વિદ્યાલયમાં અમને સારો પ્રોત્સાહન મળ્યો અને બધે સાંસ્કૃત જેવી કે સંગીત ખુરશી, રમત ગમત, 1 મિનિટ ગેમ વગેરે જેવી રમતો રમવામાં આવી, તેમાં બહોળી સંખ્યામાં લેડીઝો છોકરીઓ ઉપસ્થિત થઈ હતી અને અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે। માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આમ તો દરરોજના દિવસો મહિલાના દિવસો હોય છે, પરંતુ આ દિવસ મહિલાઓ માટે ખાસ ફાળવવામાં આવેલો છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આ દિવસ ઉજવણીના ભાગરૂપે ભગિની મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત ખુરશીની સ્પર્ધા,
વકૃત્વ સ્પર્ધા હતી, એક મિનિટની ગેમ હતી, એમાં વિવિધ પ્રકારની ગેમ્સ અને બીજી અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં મહિલાઓ પોતાના બચપનને યાદ કરી અને એ રીતે આગળ આવી. પ્લસ આ ભગિની મંડળનો ઉદ્દેશ્ય શું છે, તે શું શું પ્રવૃત્તિ હવે ભવિષ્યમાં કરવાના છે અને તેમને કેવી રીતે સપોર્ટ મળશે અને આગળ એ કેવી રીતે મહિલાઓના ઉત્કર્ષ માટે અને મહિલાઓ જે પછાત વિસ્તારની, અબડાસા એટલે પછાત વિસ્તાર છે, આ પછાત વિસ્તારની મહિલાઓ આગળ કેમ આવે એ માટે આ ભગિની મહિલા મંડળ ખૂબ જ સારું એવું આયોજન કરે છે, જેમાં સીવણવર્ક કરશે, ગૃહ ઉદ્યોગ ચલાવશે, આવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા મહિલાઓને રોજગારી મળી શકે અને પોતાની જે આંતરિક શક્તિઓ છે એ પણ એ બહાર લાવી શકે એ માટે ખૂબ જ સારું એવું કામ આ ભગિની મહિલા મંડળ કરે છે. અને આ મંડળના સપોર્ટ દ્વારા અમે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ એ પણ અમારા માટે એક સદનસીબ કહેવાય. સરસ્વતમ સંચાલિત કન્યા વિદ્યાલય નલિયામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં ભગિની મહિલા મંડળ દ્વારા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા. નલિયા જેવા પછાત વિસ્તારમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે આ ભગિની મંડળ ખૂબ જ સરસ કાર્ય કરી રહી છે, જેનો સહયોગ આજે અમારી શાળાને પ્રાપ્ત થયો. આજરોજ ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા, 1 મિનિટનો કાર્યક્રમ, સંગીત કૃષિ જેવી રમતો રાખી મહિલાઓને ઉત્કર્ષ માટે ખૂબ સરસ પ્રોત્સાહિત કરવામાં આવી. પાકાનેરમાં સ્વર્ગસ્થ ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ તથા માનવ સેવા મહિલા પરિવાર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી શક્તિપીઠ ખાતે આવેલા વાત્સલ્ય મંદિરના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા ત્યારે આ તકે વાંકાનેરના રાજવી મહારાણી યોગીની કુમારીબા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણે છે બધા કે હું મારો હર વર્ષ મારો જન્મદિવસ બાળકો સાથે અહીંયા આવું છું, ઉજવું છું અને આજ આવીને એમના સાથે કેટલો વિકાસ થયો છે, બધા વિદ્યાર્થીઓ કેટલો વિકાસ કર્યો છે, એમના બધા ટીચરે કેટલી મહેનત કરી છે એ જોઈને મને ખૂબ ખૂબ ખુશી થઈ. અને રાજ પરિવાર અને મારો સાથ હંમેશા આપના બધાના સાથે રહેશે છે અને સાથે રહેશે. સુરતમાં ખેડૂતો માટે લડતા ગુજરાત ખેડૂત સમાજના આગેવાન જયેશ પાલ સામે રૂપિયા 27.76 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાલ મંડળીના મેનેજર સુરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં જયેશ પાલ અને દંપતી વેપારી બન્યા આરોપી ત્યારે જયેશ પાલની ધરપકડ કરતા પહેલા 7 દિવસ અગાઉ જાણ કરવાની રહેશે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. 7 કરોડ 8 કરોડ રૂપિયા લેણી રકમ હતી તો બી બીજી સિઝનમાં 10 આપ્યા, 10 કરોડ રૂપિયાનો માલ આવી, પણ 17 કરોડ લેણી હતી તો બી બીજી સિઝનમાં 17 કરોડનો માલ આપ્યો, 34 કરોડનો માલ એમણે આપ્યો, એમાં થોડા થોડા પૈસા એમણે આપ્યા હતા. ના, એ એકચ્યુઅલી શું હોય કે સહકારી ક્ષેત્રના નિયમો પ્રમાણે તમારે સમિતિ બનાવવાની હોય કે ભાઈ કોઈ પણ બોર્ડ સમક્ષમાં સમિતિ હોય, સ્ટાફ કમિટી હોય, વેચાણ કમિટી હોય, ખરીદી કમિટી હોય, પણ જયેશભાઈએ કોઈ એવી કમિટી બનાવી નહીં હતી અને કમિટીમાં કોઈ પણ કમિટી મેમ્બરને રાખ્યા નહીં હતા કે એમની સાઇન પર લીધી નહીં હતી. હા, એક વસ્તુ છે કે અહીંયા તમે અત્યારે સહકારી ક્ષેત્રના નિયમ પ્રમાણે કોરમ થાય તો તમારે પહેલાં સહી કરવી પડે. 12 સભ્યો હોય, 12માંથી 7 સભ્યો હાજર થાય, એને સહી કરે તો મિટિંગ ચાલુ થાય. એ રીતના સહીઓ છે, એમાં કોઈ ડિરેક્ટરો એમાં જવાબદાર નથી. કોઈ પણ એમના સાથેના હતા, તમામ ભૂતકાળના જેટલા બધા સભ્યો હતા તે અત્યારે અમારી સાથે 27 કરોડ 74 લાખ રૂપિયા અમારા બાકી છે. એ ફરિયાદ અમે એટલા માટે કરી છે કે અત્યારના કાયદા આપ સૌ જાણકાર છો, ઇન્ટેલિજન્ટ લોકો છો તમે, એટલે તમને પણ બધી કાયદાની ખબર હશે. આપણે આમ 138 હેઠળ ચેકની ઇન્ક્વાયરી કરી, આગળની 2 સંસ્થાઓએ 2 કાર્યવાહી કરી છે, એમને આગલી બીજી સંસ્થાઓ પાસે પણ એમણે પૈસા આપવાના છે. તો એમાં એ ભાઈ 6 મહિનાથી હાજર જ નથી થતા. ઘટના એ હતી કે 5,449 ખેડૂતો પાલ કોટનના નોંધાયેલા સભ્યો છે અને એના છે 17 થી જે પૈસા વેપારી પાસે બાકી પડતા હતા, અમે ઘણીવાર વેપારીને રજૂઆત કરી, માજી પ્રમુખજી છે માનનીય જયેશભાઈ પટેલને પણ રજૂઆત કરી કે સાહેબ આ ખેડૂતોના પૈસા મળે એવી કોશિશ કરો. 2-3 પોતે પણ મેં ફોન કર્યો અને મેનેજર થ્રુથી ફોન કરાવ્યો, મેનેજરને રૂબરૂ પણ મોકલાવ્યા હતા, પણ એ કે ભાઈ જોઈશું, આઈ નવર, એ બધું મારું કામ નથી, હું જોઈ લઈશ, આ રીતના જવાબો હતા. પછી અમે ઘણીવાર સમાધાનની કોશિશ કરી પણ કોઈ સમાધાન પ્રક્રિયા થઈ નહીં અને વેપારી
અમારે 27 કરોડ 74 લાખ રૂપિયા લેવાના છે, એની સામે 15 કરોડ રૂપિયા આપવાનો એફિડેટ લાવ્યો. એણે એવું કીધું કે ભાઈ જયેશભાઈ થકી જે મારે ત્યાં પૌવાનું બિલિંગ થયું હતું એમાં એ બિલિંગમાં મને ખોટ ગઈ છે. અમે એમને કીધું કે ભાઈ જયેશભાઈ જોડે તમે સમાધાન કરીને જે કંઈ સંસ્થાના પૈસા નીકળતા હોય ખેડૂતોના હિતમાં તો તમે કાર્યવાહી કરો. પણ એમણે કોઈ એવી અમને અહીંયા ધરપત પણ ન આપી અને કોઈ પણ રીતે અમને સપોર્ટ નહીં કર્યો. એટલે આખર તો અમારે પછી ખેડૂતોના પૈસા વસૂલાત કરવા માટે જે કંઈ બનતા પ્રયાસો કરવા પડે એ માટે અમારે એક અરજી આપી હતી ને અરજીના વિશ્લેષણ અને સંશોધન બાદ આ FRI દાખલ થઈ છે. નવસારીનું જે દંપતી છે પ્રજ્ઞેશભાઈ નાયક કરીને છે અને એમના મિસિસ છે એ ઓનર છે, જે સ્ત્રી છે એટલે સ્વાભાવિક રીતે અમે પણ એવું નહીં વિચારતા, પણ એ ફેક્ટરી ચલાવવામાં અને બધી જગ્યાએ એમનું ઇન્વોલ્વમેન્ટ હતું. સંસ્થામાં જ્યારે એમણે આવીને કીધું કે ભાઈ અમે આ જયેશભાઈના વખતમાં ત્યારે આ બોર્ડની સમક્ષ આવીને એવું કીધું કે અમે વેપારી છીએ અને અમે માલ લઈશું, અને એમણે જે માલ લીધો એના પૈસા વખતો વખત ટુકડે ટુકડે આપ્યા, પણ છેલ્લા 2 વર્ષથી જયેશભાઈ જે આમાં શું હોય કે અત્યારે જે માલ હોય એ માલ તમે વ્યવસ્થિત રીતે ખરીદો અને એનું પુલિંગ એટલે એકત્રકરણ કરી તમારે એ માલ સારા ભાવે ઉપજે અને એ ભાવ વેચાયા પછી ખેડૂતોને તમે એના પૈસા વિતરણ કરી શકો. પણ આ ઘટનામાં એવું નથી થયું. 2 સિઝનનો માલ સ્ટોક કરી એક માનીતા વેપારીને આ માલ આપી દેવામાં આવ્યો અને એ વેપારી પૈસા આપવામાં નિષ્ફળ ગયો. અમે ઘણા બધા એમની પાસે લેખિત પુરાવા છે અમારી પાસે, અમે એમની પાસે નોટરી સમક્ષથી માંડીને બધી જગ્યાએ જે કોઈ લખાણો જે સંસ્થાકીય કાયદાકીય સમાધાન બેઝ પર તમામ પ્રયાસો અમે કર્યા, પણ અમે એમાં નિષ્ફળ રહ્યા. અને અત્યારની સિઝનની વાત કરીએ તો અમે અત્યારે 367 રૂપિયા ખેડૂતોને ચૂકવી દીધા છે, અત્યારે પણ ચૂકવણું ચાલે છે. ખેડૂતોના જે ગત 2 સિઝનના પૈસા છે એના માટેની આ તકલીફો છે. એમાં 17 કરોડ રૂપિયા અમારે ખેડૂતોને ચૂકવવાના છે અને મહામૂલી 5 કરોડ રૂપિયાની ખેડૂતોની FD છે, કેમ કે બેંક કરતાં પણ ખેડૂતો આ સંસ્થા પર વિશ્વાસ રાખી અહીંયા જે FD મૂકી છે એ 5 કરોડ રૂપિયા જેવી રકમ છે. ફરિયાદના મુદ્દા એ હતા કે ભાઈ અમારે ત્યાંથી આ ભાઈ આ રીતના પૈસા લઈ ગયો, એમના ચેકો પણ છે અમારી પાસે, એમની બાંહેધરી પણ હશે, બાંહેધરીનો સમય પૂરો થયો છતાં પણ એ ભાઈને અમે જાતે રૂબરૂ બોર્ડ આખી મળવા ગઈ અને સાથે સાથે 1-2 અધિકારીઓને પણ સાથે રાખીને એમની સાથે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પણ એ ભાઈ એટલું સિરિયસ લેતા નહીં હતા, એના મનમાં એવું હતું કે ભાઈ આમાં કોઈ ફરિયાદ થવાની નથી અને ખોટા આક્ષેપો કરે છે. ઘણીવાર માંગણી કરી, એમનું લેખિત બાંહેધરી પણ છે, ભાઈ અમે આટલા ટાઈમમાં પૈસા આપી દઈશું એ આપ સમક્ષ હું તમને બતાવું છું કે ભાઈ આ લખાણ હતું. એમનું જાહેરની અંદર અને રેકોર્ડિંગ તથા જનરલ સભાની બોર્ડની અંદર પોતાના અક્ષરો લખેલી આ વસ્તુ છે, પણ એમણે જવાબદારી શા માટે લેવી જોઈએ? કે જો પોતે જવાબદાર નહીં હોય તો પોતાની જમીન વેચીને પૈસા શા માટે આપવા તૈયાર થઈ ગયા? કંઈ હશે તો નહીં નહીં, 27 કરોડ તો પૂરેપૂરા લેણા વ્યાજ સહિતના છે જ, એમાં કોઈ હિસાબમાં ગરબડ નથી અને એ 60 હસ્તીના માલિકો પણ કબૂલ કરે છે, એ જ કારણ હોય છે. અમે અત્યારે આ કરીશું, પછી અમે દાવાની કોર્ટની જે કાર્યવાહી છે એની પર આગળ કોન્સેપ્ટ કરીશું. કોઈ પણ લાભ વગર કોઈ વ્યક્તિ કંઈ કરી નહીં શકે. આમાં ડિરેક્ટરોની કોઈ જવાબદારી નથી અને ડિરેક્ટરો આમાં કોઈ ઇન્વોલ્વ નથી મારી દ્રષ્ટિએ, પણ હવે શું હશે જયેશભાઈને અને વેપારીને જ ખબર હશે. રાધનપુર વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં સરકારશ્રીના આદેશ અનુસાર તારીખ 15 માર્ચથી નર્મદા નિગમની કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી, ત્યારે રાધનપુર વિસ્તારની અંદર કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું પાણી બંધ થશે. નહેરો ઉપર ગેરકાયદેસર મુકાયેલ મશીન પંપ પણ લઈ લેવા સૂચના આપી હતી અને દરવાજાઓને ખોલવા કે નુકસાન કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરાશે, ત્યારે નર્મદા નિગમની જાહેરાતને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ઉનાળુ સિઝન માટે ખેડૂતોને પાણી મળી રહે તેને લઈને ખેડૂતોની માંગ કરી હતી, ત્યારે આગામી દિવસોથી ખેડૂતો આંદોલનના શ્રીગણેશ કરે તો પણ નવાઈ નથી. સિલવાસના નરોલીમાં જૈન દેરાસરથી એવરેસ્ટ ગાર્ડન સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, ત્યારે જૈન આચાર્ય વિજય વિજ્ઞાન પ્રભુ સુરેશ્વરજી મહારાજ અને જૈન સાધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
શોભાયાત્રાના રસ્તા પર સફાઈ કરી રંગોળી પણ બનાવવામાં આવી હતી, ત્યારે જૈન આચાર્ય સુરેશ્વરજીએ જૈન સમાજના લોકોને આશીર્વચન આપી જીવનમાં સત્ય, સદાચાર, અહિંસા અને જૈન સિદ્ધાંતોનું પાલન કરવાની તાકીદ કરી હતી. આ ધર્મોત્સવમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. सबसे पहले तो आज हमारे इस पीटिका के जो संपूर्ण हुआ है कार्यक्रम, उससे हमें बहुत आनंद है. हमारे जो ज्ञान सूर्य जी महाराज साहब यहाँ पे पधारे थे, 16 दिन से वो उपवास में थे, जो सूर्य मंत्र का जाप कर रहे थे, आज वो उस पीटिका से बाहर आए. उन्होंने इसी मंगल हमें सबको आशीर्वाद दिया है. और मैं आपके चैनल के माध्यम से एक ही चीज़ कहना चाहूँगा कि आज हमारा जैन समुदाय है जो सिलवासा में, वो सुख शांति से ऐसे ही कार्यक्रम यहाँ पे करते रहे और सभी को एक अहिंसा परमो धर्म की एक जो हमारा महावीर भगवान का संदेश है उसको लेकर हम आगे बढ़ते हैं. की पूरी धरती इससे आप मान सकते कि पावन हो गई. वाइब्रेशन इसका अच्छा है. गुरु कहाँ से आए थे? ये तो हमारे गुरु तो क्या तो एक जगह पे नहीं रहते, वो तो हर जगह पे, हर सिटी में, हर शहर, हर गाँव में घूमते रहते हैं. तो अभी जो आए थे वो पूना से आए थे, पूना से सिलवासा आए. आज के दिन क्या संदेश देना चाहते हैं अपने सिलवासा दादरन के लिए? बस यही संदेश है कि जैसे इन्होंने जो तपस्या की है और तपस्या के माध्यम से इस प्रदेश को, इस विश्व को शांतिमय बनाने की उनकी जो भावना है, उनमें आप सब सहयोग करें और अपना जीवन भी ऐसे बनाए कि हमारी तरफ से कोई भी जीव को दुख, हानि, संताप नहीं पहुंचे और हमेशा परमात्मा का नाम लेते हुए विश्व कल्याण की भावना के साथ अपना जीवन व्यतीत करें. बस यही एक. क्या क्या कार्यक्रम हुए आज, किस लिए खास करके इतना महत्व का कार्यक्रम था आपका? एक्चुअली ये जो प्रोग्राम है ये करीबन आज 18 दिन हो गए, 18 दिन से इसकी शुरुआत हुई थी ये प्रोग्राम की. और ये जो हमारे जैन धर्म में, जैन धर्म में ये जो प्रोग्राम है बहुत बड़ा प्रोग्राम माना जाता है और इसका महत्व जो है बहुत ही, इसका बहुत ज़्यादा महत्व है. और ये जो प्रोग्राम है ये श्री सूर्य मंत्र आराधना पीठिका का कार्यक्रम का अनुष्ठान था. और ये अनुष्ठान जो है ये हमारे सबसे बड़े जो आचार्य महाराज साहब, गच्छाधिपति महाराज साहब जो रहते हैं जैन समुदाय के, वही कर सकते हैं और वही करवा सकते हैं. और ये प्रोग्राम जो करीबन 18 दिन से जो चल रहा था, आज इस प्रोग्राम की, इस कार्यक्रम की आज पूर्णाहुति का ये कार्यक्रम था. तो इस पूर्णाहुति के बारे में और इस पूरे कार्यक्रम के बारे में हमारे जैन शासन के जो सर्वोच्च होते हैं वैसे गच्छाधिपति विज्ञान प्रभेश्वर जी महाराज साहब ने यहाँ 18 दिन से यहाँ उनका मुकाम है. उनमें वो एक ही हॉल में 18 दिन से वहीं रहते हैं और वहीं उनकी साधना होती है, मंत्र की साधना होती है, परमात्मा की भक्ति होती है. और वो किसे मिलते भी नहीं, किसी का संपर्क भी नहीं करते, स्त्रियों का तो मुंह भी नहीं देखते, ऐसे बंद कमरे में उनकी परमात्मा के साथ आत्मसाधना होती है. अबड़ासामा अंधजन मंडल KCRC द्वारा સાધન સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશનના અનુદાન અંતર્ગત 105 દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્વરોજગારી કિટ અને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રુપે અમે અહીંયા કચ્છમાં આવ્યા અને ગુજરાત રાજ્ય બીજ નિગમ, જેને ગુજરાત સ્ટેટ સીડ કોર્પોરેશનના નામથી પણ ઓળખવામાં આવે છે, એમના 88 લાખ જેટલા માગભર અનુદાન જે અમને મળ્યું છે એના અનુસંધાને અમે કચ્છમાંથી 106 જેટલા વિવિધ અલગ અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતા વિકલાંગ વ્યક્તિઓને આઇડેન્ટિફાય કર્યા. અને આજે અમે 25 ટ્રાયસાયકલ્સ, 10 કેબિન્સ, 10 સિલાઈ મશીન અને 5 વ્યક્તિઓને પ્રોવિઝન કિટ, કે જેમાં અમે અલગ અલગ ટોયલેટ એક્સેસરીઝ હોય, શેમ્પૂ, માથામાં નાખવાનું તેલ, ચા, ખાંડ, બેટરીના સેલ જેવી ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, આવી બધી જે કોમોડિટીઝ કહેવાય, જે રોજબરોજની આઇટમ્સ છે એમને વેચવા માટે અમે આપવામાં આવ્યું, જેમાં બિસ્કિટ છે, ફૂડ પેકેટ્સ છે, એવું પણ હોય છે. તો એ લોકો ઘરે બેસીને અથવા તો એમને એક નજીકના ઓટલા ઉપર બેસીને પણ એમનું રોજગાર એ લોકો શરૂ કરી શકે એના માટેની આપણે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 5 વ્યક્તિઓને ટી સ્ટોલ શરૂ કરી શકે એ માટે ટી કિટ આપીએ છીએ, જેમાં કપ થી લઈને એમને મોટા તપેલા, સ્ટીલના તપેલા, મોટા એલ્યુમિનિયમના તપેલા, થર્મો સિલ્ડ અમે ચાની કીટલીઓ આપીએ છીએ.
तो आ बेसिक जे मोटो सगड़ो छे आ जे नानी नानी वस्तुओ छे एने अमे तैयार करीए छे अने ए व्यक्तिनी जरूरियात प्रमाणे आपणे एमने एमने अहींया आपणे एमने बोलाव्या छे एना उपरांत अमे ત્રણ વ્યક્તિઓને પશુપાલન જે ઓલરેડી ધંધો કરે છે એમને આપણે ડેરી કીટનું વિતરણ કરી રહ્યા છીએ કે જેથી એ લોકો સન્માનભેર પોતાનું જીવન ગુજારી શકે જે ઓલરેડી એમને ક્ષમતા છે અને એમની ક્ષમતામાં વધારો કરી અને એ લોકો પોતાનું જીવન સન્માનપૂર્વક જીવે કારણ કે વિકલાંગ વ્યક્તિ ઉપર હંમેશા એક એવું લેબલ લગાડવામાં આવેલું હોય છે કે એ લોકો કંઈ કામ ન કરી શકે ન કામ કા ન કાજ કા ઓર દુશ્મન અનાજ કા જે આવું લેબલ છે એ દૂર કરીને એક પોતાની એવી ઇમેજ સમાજમાં પ્રસ્તુત કરે કે હું જાતે તો કમાઈ શકું છું પણ હું મારા પરિવારને અને સમાજને પણ મદદરૂપ થઈ શકું એવા ભાવથી અમે આ કાર્ય શરૂ કર્યું છે. અત્યાર સુધી અમે ડીસી ખાતે, ભાવનગર ખાતે, વાત્રક ખાતે, ઠાસરા ખાતે, સુરત ખાતે અને હવે અમે બીજા આદિવાસી વિસ્તારમાં એટલે કે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અમે આનું સેલવાસમાં ભારતીય સ્ટેટ બેંકે મહિલા દિવસની ઉજવણી કરી હતી ત્યારે આ દરમિયાન 51 બાલિકાઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક અને કાગળો આપવામાં આવ્યા. આ તકે સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશા ભાવર, પૂર્વ નગરપાલિકા ઉપાધ્યક્ષ જિગીશા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ભારતીય સ્ટેટ બેંક પાર્ક સિટી બ્રાન્ચ સેલવાસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. सबसे पहले मैं आपको नमस्कार करना चाहूँगा कि आप यहाँ पे आए. मैं भारतीय स्टेट बैंक सिलवासा ब्रांच का चीफ मैनेजर माधव कुमार अंतर्राष्ट्रीय महिला दिवस के शुभ अवसर पर सभी महिलाओं का सम्मान करते हुए उनको बहुत बहुत बधाई देता हूँ. इस प्रोग्राम का जो मेन मकसद था ये अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर जो हम लोग महिला के सशक्तिकरण और उत्थान की बात करते हैं उसी में आगे बढ़ते हुए हमने 51 सुकन्या समृद्धि के अकाउंट हमने खोले हैं जो माननीय कलाबेन के हाथों द्वारा हमने बच्चों को प्रदान किए. ये योजना क्या है और इनका लाभ कैसे और आगे किस तरह का प्रयास है आपका? सुकन्या समृद्धि योजना प्रधानमंत्री श्री नरेंद्र मोदी के द्वारा लाया हुआ बहुत ही बढ़िया एक कदम है. इसमें 10 वर्ष की तक की बच्चियों का खाता खुलता है और उसमें ब्याज दर भी बहुत अच्छा रहता है जिसके कारण बच्चियाँ जब 18 साल की हो जाएँ तो उनके एजुकेशन के लिए या उनकी शादी के लिए एक बहुत अच्छा रकम जमा हो जाता है. तो क्या अपील करना चाहते हैं लोगों को आज के दिन? जी क्या अपील करना चाहते हो आज के दिन? जी मैं ऐसे तो पूरे भारतवर्ष के सभी सदस्यों को ये बोलना चाहूँगा लेकिन खासकर हम इस प्रदेश में रहते हैं तो हम सिलवासा और दादरा नगर हवेली के सभी गार्जियन को ये कहना चाहेंगे जिनकी भी बच्चियाँ 10 वर्ष से कम हैं वो सभी लोग कृपया सुकन्या समृद्धि का अकाउंट खुलवावें. किसी भी बैंक में खुलवा सकते हैं. हम चाहेंगे कि हमारी सर्विस हम आपको आप अपनी सर्विस का हम अपनी सर्विस दे सकें इसलिए भारतीय स्टेट बैंक में आपका स्वागत है. અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિશ્વ મહિલા દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સ્ત્રીરોગ તપાસ કેમ્પ અને માતૃશક્તિ વંદના કાર્યક્રમનું, દર્દીઓને ફળ વિતરણ કાર્યક્રમનું આયોજન સાર્વજનિક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સંઘના મહિલા મંત્રી આશાબેન પ્રજાપતિએ ઉપસ્થિત રહી શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલા હોદ્દેદારો, મહિલાઓ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં આવેલ બનાદાસ ટ્રેડિંગ નામની પેઢીની ઓફિસમાં ગઈકાલે બે સગા ભાઈઓએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ કુવાડવા પોલીસને થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા આર્થિક મુશ્કેલીમાં હોવાની બંને ભાઈઓએ આ પગલું ભર્યાની શંકામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અપ તક. નમસ્કાર.